નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નિર્ણય ઘડતર, એનો દાખલો નંબર 33। અંકિતા લિમિટેડ ચાર પ્રકારની વસ્તુ અ બ ક અને ડ ના નામ હેઠળ બનાવે છે, એટલે વસ્તુ ચાર છે અ બ ક ડ અને વેચે છે। વેચાણનું પ્રમાણ અ બ ક ડ માટે અનુક્રમે 30%, 40%, 20% અને 10% છે, એટલે જે વસ્તુનું વેચાણ થયું હોય 100%, એમાં 4 નો આટલો હિસ્સો છે। કુલ બજેટ મુજબનું વેચાણ 100% લેખે 60,000 છે। તમે 60,000 ને આ પ્રમાણે ફાળવો 30%, 40%, 20% અને 10%, તો તમને અ બ ક ડ નું વેચાણ મળે। ચલિત ખર્ચા નીચે મુજબ છે। અ માટે વેચાણ કિંમતના 60%, બ માટે વેચાણ કિંમતના 65%, ક માટે વેચાણ કિંમતના 75% અને ડ માટે વેચાણ કિંમતના 40%। સ્થિર ખર્ચા માસિક 15,540 છે। સ્થિર ખર્ચા 15,540, બધી વસ્તુ માટે એકંદરે સંતુલન બિંદુ શોધો। સંતુલન બિંદુ શોધવાનું છે, ખૂબ ઈઝી દાખલો છે। સૌપ્રથમ ચલિત ખર્ચા શોધી દઈએ, એક પત્રક બનાવીએ જેમાં ચલિત ખર્ચની ગણતરી, અવપત્રક, એમાં વસ્તુ, પછી વેચાણની ટકાવારી, વેચાણ રૂપિયામાં, ચલિત ખર્ચની ટકાવારી અને ચલિત ખર્ચ રૂપિયામાં, વસ્તુ અ બ ક ડ વેચાણની ટકાવારી છે 30, 40, 20, 10। 30, 40, 20, 10 આનો સરવાળો કરો તો 100 થાય, એની કોઈ જરૂર નથી। કુલ 60,000 વેચાણ છે, એને આ 30, 40, 20, 10 પ્રમાણે ફાળવાનું, એટલે 18,000, 24,000, 12,000 અને 6,000, આનો સરવાળો કરો એટલે 60,000 થઈ જવું જોઈએ, કારણ કે આપણે 60,000 ને ફાળવા છે। આની ચલિત ખર્ચની ટકાવારી અમાં 60%, બમાં 65%, કમાં 75% અને ડમાં 40%। 18,000 ના 60% એટલે 10,800, 24,000 ના 65% એટલે 15,600, 12,000 ના 75% એટલે 9,000 અને 2,400, આનો સરવાળો થાય 37,800। હવે કુલ ચલિત ખર્ચાની જરૂરિયાત હતી 37,800। હવે આના ઉપરથી તમને પીવીઆર મળી શકે, એટલે સૂત્ર મૂકવાનું પીવીઆર બરાબર S માઇનસ V છેદમાં S ગુણ્યા 100। S એટલે કુલ વેચાણ 60,000, જે તમને આપેલું હતું। આપણે સંયુક્ત પીવીઆર શોધવાનો હોય એબીસી 3 નો, સોરી અ બ ક ડ 4 નો ભેગો, માઇનસ ચલિત ખર્ચ એટલે V 37,800 છેદમાં 60,000 ગુણ્યા 100, એટલે પીવીઆર આવે 37%। અને સંતુલન બિંદુ શોધીએ, સંતુલન બિંદુ સંયુક્ત શોધવાનું થાય, એટલે બીઈપી બરાબર એફ ના છેદમાં પીવીઆર। એફ એટલે સ્થિર ખર્ચ 15,540, આ 4 નો ભેગો હોય, અને પીવીઆર 37%, એ પણ 4 નો સંયુક્ત મળે છે, એટલે જો 42,000 નું વેચાણ કરે 60,000 માંથી, 60,000 માંથી 42,000 નું વેચાણ કરે, એટલી પરિસ્થિતિમાં એ સંતુષ્ટ થઈ જાય, બાકીના વેચાણમાં એને નફો જ મળે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।